विद्यार्थी मित्रों, गई काले आपणे चैप्टर नंबर 3 बात करी थी। चैप्टरनुं नाम छे सजीव विश्व। आजे आपणे नवा टॉपिकनी शुरुआत करीशुं। टॉपिकनुं नाम छे सजीव विश्वमां विविधता। गई काले आपणे वात करी गया कि सजीव जे छे ए विशिष्ट प्रकारना लक्षणों धरावे छे, जेम के प्रजनन, वृद्धि, चयापचय, पर्यावरण प्रत्ये सभानता, एनी आपणे वात करी गया। हवे आजे आपणे जोवानुं छे कि सजीव विश्वनी अंदर विविधता जोवा मळे छे अने जे कया कया प्रकारनी छे। तो जीवावरणनी वात करिए तो एनी अंदर आपणने असंख्य प्रकारना सूक्ष्मजीवो जोवा मळे छे अने ए बधा जे सूक्ष्मजीवो छे, वनस्पति छे, प्राणीओ छे, ए बधा ज आपणने जीवावरणनी अंदर जोवा मळे छे। अने बधा जे सूक्ष्मजीवो जे छे ते एक प्रकारना होता नथी, एटले कि ते आपणने भिन्न प्रकारना जोवा मळे छे अने ते विभिन्न प्रदेशोमां आपणे जोई शकीए छे। तेमनो कद, आकार, रचना, जीवनशैली अने अन्य घणी बाबते तेओ वैविध्य धरावे छे, जेने जैव विविधता कहे छे। तो जैव विविधतानी व्याख्यानी वात करिए तो जैव विविधता एटले के जीवावरणनी अंदर जोवा मळता असंख्य प्रकारना सूक्ष्मजीवो, वनस्पति अने प्राणी जे विभिन्न प्रदेशनी अंदर जोवा मळे छे, जेवो कद, आकार, रचना, जीवनशैली अने अन्य घणी बाबतोए वैविध्य धरावे छे, तेने जैव विविधता कहे छे। वैज्ञानिको सजीवोनो चोक्कस अभ्यास थई शके ते सारू तेमनी ओळख प्रस्थापित करी तेओनुं वर्गीकरण करे छे। हवे आपणे कीटकनी वात करिए, प्राणीओनी वात करिए के पछी आपणे वनस्पतिनी वात करिए, तो दरेके दरेक वनस्पति छे, प्राणी छे, तेने ओळखवा माटे वैज्ञानिकोए तेनी एक वर्गीकरण पद्धति विकसावी छे। अने ते वर्गीकरण द्वारा आपणे वनस्पतिनी अंदर अलग तारवी शकीए छीए, जेम के वनस्पतिमां पण आपणे वात करिए तो छोड़, क्षोप, वृक्ष, त्यार पछी आपणे प्राणीनी अंदर वात करिए तो सूक्ष्म जीवाणुथी लईने आपणे मोटा कदना प्राणीओ सुधी तेनुं वर्गीकरण करी शकीए छीए। जो आपणे गाढ़ जंगलनी मुलाकात लईए तो आपणे अनेक प्रकारना सूक्ष्मजीवो एनी अंदर जोवा मळशे अने ए अनेक सूक्ष्मजीवो जे छे ते तेमनी जाति प्रमाणे रजू थता होय छे। हवे हालना तबक्कानी वात करिए तो विश्वमां लगभग 17 થી 18 લાખ જાતિઓ જ ઓળખાયેલી છે। આખા વિશ્વની અંદર વાત કરીએ તો 17 થી 18 લાખ જાતિઓ હજી તો ઓળખાય છે। હજી પણ આ જે જાણકારી છે તે મર્યાદિત છે, હજુ પણ એટલી બધી જાતિઓ છે કે જે હજુ ઓળખવાની બાકી છે। લગભગ 50 લાખથી 5 કરોડ જાતિઓ હોવાનો અંદાજો છે, તેમાંથી ફક્ત 17 થી 18 લાખ જાતિઓ ઓળખાયેલી છે। એટલે હજી પણ અમુક જાતિઓ એવી છે કે જે ઓળખવાની બાકી છે। જેમ જેમ આપણે ક્ષેત્ર વિસ્તાર એટલે કે જેમ જેમ આપણે જંગલની અંદર જતા જઈએ, જંગલની અંદર નિરીક્ષણ કરતા જઈએ, તેમ તેમ જાતિઓનો વિસ્તાર વધતો જશે। એટલે એના પરથી આપણે કહી શકીએ કે સજીવ વિશ્વની અંદર ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે। હવે આગળ આપણે વાત કરીએ નામાધિકરણની, તો નામાધિકરણ એટલે શું અને શા માટે સજીવોને નામકરણ કરવાની જરૂરી છે, એટલે કે સજીવોને શા માટે નામકરણ કરવું જોઈએ। તો દરેક સજીવ જે છે તેના કદ, રચના, આકાર, તેની જે રહેવાની જીવનશૈલી છે તેના આધારે દરેક સજીવને અલગ અલગ આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ, અલગ અલગ નામકરણ પર કરી શકીએ છીએ। તો આ નામકરણ કરવા માટે વૈજ્ઞાનિકોએ જે સંસ્થાની સ્થાપના કરી છે, એટલે કે જે ICBN અને ICZN, ICBN એટલે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેન્ક્લેચર, બોટનિકલ એટલે અહીં વનસ્પતિની વાત કરવામાં આવી છે, એટલે વનસ્પતિના નામકરણ માટે ICBN દ્વારા આપવામાં આવેલા નિયમોને અનુસરવામાં આવે છે, જ્યારે પ્રાણીઓના નામકરણ માટે ICZN દ્વારા આપવામાં આવેલા નિયમોને અનુસરવામાં આવે છે। ICBNનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેન્ક્લેચર અને ICZNનું નામ છે, પૂરું નામ છે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેન્ક્લેચર। તો પહેલાં આપણે વાત કરીએ નામકરણની, તો નામકરણ એટલે શું? તો નામકરણ એટલે સજીવને ચોક્કસ નિયમને અનુસરીને નામ આપવાની પદ્ધતિ, તેને નામકરણ કહે છે। અને એ જે નામકરણ છે તે ICBN અને ICZN દ્વારા એના નિયમ આપવામાં આવે છે અને ત્યારબાદ કરવામાં આવે છે। ત્યાર પછી આપણે વાત કરીએ નામાધિકરણની, તો દરેક સજીવના સ્થાનિક નામ અલગ છે। દાખલા તરીકે આપણે લીમડાની વાત કરીએ, લીમડો છે, આંબો છે, કાગડો, ઉંદર, વંદુ, આ બધા જે છે તે સ્થાનિક નામ, એટલે કે જે એક જ દેશમાં પણ જુદા જુદા રાજ્યમાં એ જુદા જુદા નામથી ઓળખાતા હોય છે। તેથી ચોક્કસ સજીવ વિશે ચોક્કસ વર્ણન કરવું જરૂરી છે અને એ વર્ણન આપણે સરળતાથી કરી શકીએ તેના માટે સજીવનું વિશ્વમાન્ય ચોક્કસ નામ હોવું જરૂરી છે
છે અને એ નામ જે છે તે આઈસીબીએન અને આઈસીજેડએનના નિયમોને અનુસરીને આપવાની પદ્ધતિ છે, તેને નામાધિકરણ તરીકે ઓળખવામાં આવે છે અને આ નામાધિકરણ પદ્ધતિ દ્વારા આપણે સજીવોનું નામકરણ કરી શકીએ છીએ અને તેનું વર્ણન સચોટ રીતે થાય તેના માટે તેને ઓળખવામાં આવે છે અને તેને ઓળખવિધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આપણે વાત કરીએ આગળ દ્વિનામી નામકરણની. તો નામકરણની વાત તો આપણે કરી ગયા, હવે આ દ્વિનામી નામકરણ એટલે શું? તો સૌપ્રથમ તો દ્વિનામી નામકરણ પદ્ધતિની શોધ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે કરી હતી અને કેરોલસ લિનિયસ જે છે તેના દ્વારા નામ આપવાની જે પદ્ધતિ છે તેને દ્વિનામી નામકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો દ્વિનામી નામકરણ એટલે શું? એટલે કે જે પદ્ધતિની અંદર બે ઘટકો સાથે નામ અપાય, એટલે કે બે ઘટકો સાથે નામ આપવાની પદ્ધતિને દ્વિનામી નામકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થશે કે બે ઘટકો એટલે કયા? તો અહીં ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ છે મેન્જીફેરા ઇન્ડિકાનું. મેન્જીફેરા ઇન્ડિકા એટલે આંબો. આંબાનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. તો સૌપ્રથમ જે આ મેન્જીફેરા લખવામાં આવ્યું છે તે છે પ્રજાતિ અને ત્યાર પછી જે આ ઇન્ડિકા લખવામાં આવ્યું છે તે છે જાતિ. એટલે દ્વિનામી નામકરણ પદ્ધતિની અંદર બે ઘટકો સમાયેલા છે, એક છે પ્રજાતિ અને બીજું જાતિ. એમાં આપણે ઉદાહરણ જોયું, આંબાનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. એમાં મેન્જીફેરા જે છે એ પ્રજાતિ છે અને ઇન્ડિકા જે છે તે જાતિ છે. તો વૈજ્ઞાનિકો દ્વારા એમાં પણ કેરોલસ લિનિયસે જે નામકરણની પદ્ધતિ આપી તેને દ્વિનામી નામકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે નામકરણ છે એના માટેના નિયમો કયા છે જે આઈસીબીએન અને આઈસીજેડએન દ્વારા આપવામાં આવ્યા છે? તો નામકરણ માટેના સાર્વત્રિક નિયમો વિશે આપણે જોઈએ. તો સજીવોનું નામકરણને વર્ગીકરણ ચોક્કસ નિયમને આધારિત છે. એમાં પણ આપણે જોયું તેમ કે આઈસીબીએનના સિદ્ધાંતો અને આઈસીજેડએનના માપદંડ દ્વારા જે છે એ વર્ગીકરણ કરવામાં આવે છે, નામ પાડવામાં આવે છે. તો એનો પહેલો નિયમ કયો છે? તો હવે આપણે જોઈએ પહેલો નિયમ, એટલે કે જૈવિક નામો સામાન્ય રીતે લેટિન છે, લેટિન ભાષામાંથી મેળવેલા છે, લેટિન શબ્દો છે, આથી સજીવનું નામકરણ લેટિન ભાષામાં થાય છે. તો સૌપ્રથમ આપણે યાદ રાખીશું કે સજીવનું નામકરણ પહેલાં તો લેટિન ભાષામાં કરવામાં આવે છે. ત્યાર પછી બીજા નિયમની વાત કરીએ આપણે, તો બીજો નિયમ જોઈએ તો કે સજીવનું નામકરણ બે નામ દ્વારા કરવામાં આવે છે. તો આગળ આપણે જોઈ ગયા તેમ જેમ કે પ્રથમ જાતિનું નામ અને બીજું નામ જે છે તે પ્રજાતિનું અપાય છે. પ્રથમ જે છે એ પ્રજાતિનું નામ અપાય છે અને બીજું નામ જે છે તે જાતિનું નામ અપાય છે. પ્રજાતિના નામનો પ્રથમ અક્ષર મોટી લિપિમાં લખવાનો હોય છે, જ્યારે જાતિના નામનો બીજો અક્ષર જે છે તે નાની લિપિમાં લખવામાં આવે છે. હવે પ્રજાતિની વાત કરીએ તો આપણે મેન્જીફેરા ઇન્ડિકાની અંદર જોઈ ગયા. તો અહીં મેન્જીફેરા ઇન્ડિકામાં તમે જોઈ શકો છો કે પ્રજાતિનો આ જે પહેલો અક્ષર છે તે મોટી લિપિમાં છે, એટલે કે કેપિટલ લેટર્સમાં લખવામાં આવે છે. જ્યારે જાતિની અંદર જુઓ પહેલો અક્ષર જે છે સ્મોલ લેટર્સમાં લખવામાં આવે છે. એટલે આ જે છે બીજો નિયમ થયો કે પ્રથમ પ્રજાતિનું નામ લખવામાં આવે છે અને બીજું નામ જે છે તે જાતિનું આપવામાં આવે છે. પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં લખવામાં આવે છે અને જાતિના નામનો નાની લિપિમાં લખાય છે. જાતિ પછી સંશોધકનું નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે અને છેલ્લે સજીવનું પ્રચલિત નામ લખવાનું હોય છે. હવે આપણે ત્રીજો નિયમ જોઈએ. તો જ્યારે વૈજ્ઞાનિક નામ હસ્તલેખિત લખતા હોઈએ, એટલે કે આપણે જાતે લખતા હોઈએ જ્યારે, ત્યારે તેની નીચે શબ્દની નીચે આડી લીટી કરવાની હોય છે અને જો તેનું મૂળ ઉદ્ભવ લેટિન બતાવવામાં ઇટાલિકમાં છાપવાનું હોય છે. પરંતુ જ્યારે આપણે હસ્તલિખિત લખતા હોય તો તેની નીચે આપણે આડી લીટી કરવી પડે છે, તો જ તે વૈજ્ઞાનિક નામ કહેવાય છે. ત્યાર પછીનો નિયમ જોઈએ આપણે. કોઈ એક સજીવના નામકરણમાં ઉપયોગમાં લેવાયેલ પ્રજાતિ નામનો ઉપયોગ અન્ય પ્રકારના સજીવના નામકરણ માટે કરવામાં આવતો નથી. ધારો કે કોઈ એક વનસ્પતિની વાત કરીએ, જેમ કે આપણે આંબાની જ વાત કરીએ, મેન્જીફેરા ઇન્ડિકા, તો એ નામ જે છે ફક્ત આંબા માટે જ વપરાશે, ચીકુ કે દ્રાક્ષ કે સફરજન માટે વપરાશે નહીં. તો કોઈ એક સજીવના નામકરણમાં ઉપયોગમાં લેવાયેલ પ્રજાતિના નામનો ઉપયોગ અન્ય પ્રકારના સજીવના નામકરણ માટે કરવામાં આવતો નથી. અહીં ઉદાહરણ આપ્યું છે મકાઈનું. મકાઈનું વૈજ્ઞાનિક નામ છે ઝિયા મેઝ. અહીં આપણને ઉદાહરણ આપ્યું છે. હવે ઝિયા મેઝ પછી એલ લખ્યું છે. એલ એટલે લિનિયસ, કેરોલસ લિનિયસ, જે આપણે
ત્રીજા નંબરના સોરી ચોથા નંબરના નિયમમાં જોઈ ગયા કે સજીવના નામકરણ પછી વૈજ્ઞાનિકનો જે વૈજ્ઞાનિકે શોધ કરી હોય તેનું પણ નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે. તો આ રીતના વર્ગીકરણના સાર્વત્રિક નામકરણના સાર્વત્રિક નિયમો આપણે જોયા. તો આ નિયમો આપણે યાદ રાખવા છે. ત્યાર પછી બીજો પણ એક નિયમ છે કે જ્યારે જાતિનું નામ લખવામાં આવે છે ત્યાર પછી તેની ઉપજાતિનું પણ નામ લખવું જોઈએ. જેમ કે માનવનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ સેપિયન્સ, આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ. તો હોમો સેપિયન્સ તો એ માનવનું વૈજ્ઞાનિક નામ થઈ ગયું, પરંતુ બીજી વાર જે સેપિયન્સ બોલાય છે તે ઉપજાતિનું નામ છે. તો અહીં આપણે નામકરણ માટેના સાર્વત્રિક નિયમો જોઈ ગયા અને આ નિયમો બધા તમારે યાદ રાખવાના છે.